ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાનો ડીસા શહેર લાગે છે કે ગુજરાતમાં નથી આવતો. અને આવું પોલીસની બુટલેકરો પર થયેલી મહેરબાનીના કારણે બીકેન્યુઝ ચેનલ આજે દર્શકોને બતાવશે કે ડીસા શહેરમાં કેટલી આસાનીથી પ્રતિબંધિત દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે, પરંતુ પોલીસ કશું નથી કરી રહી. તો જુઓ આ અહેવાલ. બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરની હવે નવી ઓળખ ગુજરાતમાં પ્રતિબંધિત દારૂની બની રહી છે. અને તેનું કારણ છે, ડીસા શહેરના પ્રવેશ માર્ગમાં જ તમને જાહેરમાં દારૂ ઉપલબ્ધ થઈ રહેશે. ડીસા શહેરનું પ્રવેશ દ્વાર એરપોર્ટ 4 રસ્તાને માનવામાં આવે છે અને અહીંથી જ ડીસા શહેરમાં બહારથી આવતા લોકો પ્રવેશ કરતા હોય છે. ત્યારે આ પ્રવેશ માર્ગમાં જ રાહુલ મોદી નામનો શખ્સ કાળા થેલામાં જાહેરમાં દારૂનું વેચાણ કરી રહ્યો છે. આમ તો આ સ્થળ ઉત્તર પોલીસ મથકની હદમાં આવે છે અને ઉત્તર પોલીસ મથક પણ નજીકમાં જ આવેલું છે, પરંતુ પોલીસની નજરોમાં હજુ સુધી આ દારૂની ખુલ્લેઆમ ચાલી રહેલી હાટડી નજરમાં નથી આવી. તે એક આશ્ચર્ય પ્રમાણે તેવી વાત છે. ડીસા શહેરના એરપોર્ટ 4 રસ્તા નજીક આવેલા પશુ ચિકિત્સાલયના ગેટ પાસે જ રાહુલ મોદી નામનો શખ્સ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યો છે. તમે દ્રશ્યોમાં સાફ જોઈ શકો છો કે માસ્ક વગર ફરતા લોકોને ઘાસમાંથી સોયની જેમ શોધી કાઢતી પોલીસ અહીંથી પસાર થાય છે. તેમ છતાં તેમની નજર આ દારૂની હાટડી પર પડી નથી. જ્યાં આ શખ્સ દારૂનું વેચાણ કરી રહ્યો છે ત્યાં જ પોલીસની પીસીઆર વેન પસાર થઈ રહી છે, પરંતુ પોલીસ તો માત્ર સામાન્ય લોકોને રંજાડીને માસ્કના નામ પર ખંખેરવામાં જ રસ ધરાવી રહી છે. મોડી રાત્રે કોઈ બહાર ગામથી પોતાના ઘરે પહોંચે ત્યારે તેને અટકાવીને તેની તો પડતાલ એવી કરતી હોય છે કે જાણે કોઈ આતંકવાદીની પૂછપરછ કરતી હોય. પણ પોલીસને આ જાહેરમાં દારૂનું થઈ રહેલું વેચાણ નજરે નથી પડી રહ્યું. દ્રશ્યોમાં સાફ જોવા મળી રહ્યું છે કે પશુ ચિકિત્સાલયના દરવાજા પાસે કાળા રંગના થેલામાંથી આ શખ્સ દારૂ બહાર નીકાળીને દારૂની ખરીદી કરવા આવતા લોકોને ખુલ્લેઆમ આપી રહ્યો છે. અને પોલીસનો કોઈ ડર પણ નથી તેનામાં. હવે આ પોલીસની મહેરબાની નથી તો શું કહેવાય. જાણે પોલીસે આ શખ્સને દારૂ વેચવા માટે લાયસન્સ આપી દીધું હોય તેમ ખુલ્લેઆમ ડીસામાં દારૂનું વેચાણ કરીને ગાંધીના ગુજરાતને ડીસા પોલીસ કાલિક લગાવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ હવે તેની વિશ્વસનીયતા ગુમાવી ચૂકી છે અને પ્રજા અને પોલીસ વચ્ચે અંતર પણ વધી રહ્યું. તેનું મુખ્ય કારણ હોય તો આવા ભ્રષ્ટ અધિકારીઓ કે તેમના રહેમોકરમ પર બુટલેગરો જાહેરમાં દારૂનું વેચાણ કરી રહ્યા છે અને સામાન્ય માણસો માસ્ક વગર અથવા તો 3 સવારીમાં જરૂરી કામ માટે પણ ઘરની બહાર નીકળે ત્યારે તેમના પર પોલીસ પોતાનું જોર બતાવતી હોય છે. બીકેન્યુઝ ચેનલ દ્વારા આ અહેવાલ રજૂ કરવા પાછળનું કારણ હકીકત સામે લાવવાનું છે. કારણ કે અસંખ્ય લોકો પોલીસ દમનનો ભોગ બની રહ્યા છે અને પોલીસની મહેરબાનીથી ડીસા શહેરમાં લગભગ 20-25 સ્થળો પર દારૂના ખુલ્લેઆમ સ્ટેન્ડ ચાલી રહ્યા છે. ત્યારે ડીસામાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આટલી હકીકત જાહેર કર્યા બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ બાબતે જિલ્લા પોલીસ વડા આંખ આડા કાન કરશે, તે તો જોવું રહ્યું.